હેલો એવરીવન, બધા મજામાં છો ને? તો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. એ પહેલા તમને હું પ્રશ્ન પૂછીશ, એના તમારે મને જવાબ આપવાના છે. ચલો બાળ મિત્રો, તમને દેખાય છે આ મારા હાથમાં કેટલી પેન્સિલ છે? બોલો જોઈએ કેટલી છે, બોલો. ચાર. વેરી ગુડ. હવે હું આમાં બીજી ત્રણ પેન્સિલ ઉમેરું તો કેટલી પેન્સિલ થશે? જુઓ, આ ચાર અને આ ત્રણ, તો હવે કેટલી થશે બાળકો? બોલો જોઈએ, પેન્સિલ કુલ કેટલી પેન્સિલ થશે? ચારમાં હું ત્રણ ઉમેરીશ તો ચાર વત્તા ત્રણ કેટલી થશે? સાત. બરાબર ને? તો બાળ મિત્રો, આજે આપણે ગણિતમાં નવું પ્રકરણ ભણીશું, અમારા અંકો ઉમેરો. તો બાળ મિત્રો, હવે આપણે આ પ્રકરણમાં આગળ અભ્યાસ કરીશું. તો એના માટે આપણે શું કરવાનું છે? સૌ પહેલા એક રમત રમવાની છે. હું તમને બતાવીશ કઈ રીતે રમત રમવાની છે અને આપણે આ અંકો ઉમેરવાના છે. તો બાળ મિત્રો, દેખાય છે આ શું છે મારા હાથમાં? બેટ. અને આ શું છે? બોલ. તો હવે આપણે કઈ રીતે રમવાનું છે? આ બેટ ઉપર બોલને બે વખત આપણને દાવ મળશે, એમાં આપણે કેટલી કેટલી વખત ઉછાળીએ એ જોવાનું છે અને પછી એમાં અંકો ઉમેરવાના છે. તો હું પહેલી વખત ઉછાળીશ તો કેટલી વખત થાય છે તે આપણે જોઈશું. બરાબર? ચાલો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર. તો પહેલી દાવમાં મારા કેટલી વખત ઉછાળાયા બાળ મિત્રો? ગણ્યા ને મેં, કેટલી વખત? સત્તર વખત. બરાબર? તો આ મારો પહેલો દાવ પૂરો થયો. હવે હું બીજી વખત ઉછાળીશ. તો પહેલી વારમાં મેં કેટલી વખત ઉછાળ્યો દડો? સત્તર વખત. બરાબર? એટલે અહીંયા હું લખીશ સત્તર. ચાલો હવે બીજી વાર દાવ લઉં છું. ચાલો સ્ટાર્ટ કરું છું. હા, એક બે બે જ વખત. કેટલી વખત? બે જ વખત. તો અહીંયા હું શું લખીશ? સત્તર વત્તા બે. તો બાળ મિત્રો, હવે શું કરવાના છે? આ અંકો મારે સત્તરમાં બે ઉમેરવાના છે, પણ કઈ રીતે ઉમેરવાના છે તે જોવાનું છે. તો સત્તર તમને દેખાય છે આ સાફમાં? ક્યાં છે સત્તર? અહીંયા. બરાબર? આ રહ્યા સત્તર. તો હવે શું કરવાનું? પહેલા દાવમાં મારા સત્તર થયા હતા અને બીજી વાર કેટલા થયા? બે. તો હું શું કરીશ? આના ઉપર બે કદમ આગળ ચાલીશ, એટલે સત્તર પછી બે, એટલે આ એક અને બે. તો કેટલા કેટલા આવે છે અહીંયા? ઓગણીસ. તો સત્તર અને બે કેટલા થયા? ઓગણીસ. બરાબર ને બાળ મિત્રો? તો આ રીતે આપણે ગણતરી કરવાની છે, તો એમાં આપણે આગળ જોઈશું. તો ચાલો બાળ મિત્રો, આપણે જે અત્યારે રમત રમીને સમજીએ ને એ જ રીતનું અહીંયા કંઈ આપણને આપેલું છે પાઠ્યપુસ્તકમાં. શું કીધું છે? કઈ રમત છે? દડો ઉછાળો. જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે. જંગલના પ્રાણીઓ શું રમી રહ્યા હતા? દડો ઉછાળો. તો એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે. મેં તમને બતાવેલું બરાબર ને? બેટમાં શું કરવાનું? દડાને એક પછી એક જ્યાં સુધી દડો નીચે ન પડે ત્યાં સુધી ઉછાળવાનું. દરેક ખેલાડીને બે વાર આવે છે. દરેક ખેલાડીને કેટલી વાર આવે છે? બે વાર. મેં પણ બે વખત રમી હતી ને. અને બુન્નુ સસલું તેમના અંક ઉમેરે છે, પણ તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે? બુન્નુ સસલું જે હોય છે એ શું કરે છે? એમના અંકો ઉમેરે છે, પણ તે કઈ રીતે ઉમેરે છે તે આપણને અહીંયા જોવાનું છે. તો પહેલાં અહીંયા કાચબાભાઈ રમે છે. બરાબર? જુઓ, તો તમે દડાને ચૌદ વાર ઉછાળ્યા. બુન્નુ સસલું શું કહે છે? એમને પહેલી વાર દાવમાં કેટલી વખત દડો ઉછાળ્યો કાચબાભાઈએ? ચૌદ વખત. હવે બીજા દાવમાં શું કરે છે? મારે વધુ એક દાવ બાકી છે, એટલે બીજી વાર દાવ એમનો બાકી ને. તો બીજી વખત કેટલા ઉછાળ્યા કાચબાભાઈ દડો? સાત વાર. બીજી વાર કેટલી વાર કેટલી વખત ઉછાળ્યો? સાત વખત. તો હવે બુન્નુ સસલું એમના અંકને ગણે છે. તો કઈ રીતે ગણે છે? જુઓ, બુન્નુ સાપ પર ઉમેરે
આજે સાપ દોરેલો દેખાય છે ને આખો તમને બોર્ડ પર પણ મેં તમને બતાવેલું બરાબર. તો હવે કઈ રીતે ઉમેરે છે જુઓ, 14માં 7ને ઉમેરવા એટલે બુન્નું શું કરે 14 ઉપર અહીંયા ઊભો રહી જાય. ક્યાં ઊભો રહી જાય? 14 ઉપર. પછી એને એટલે પહેલા વખત દાબમાં કેટલા પડ્યા હતા એના 14, પછી બીજી વખત કેટલા પડે છે 7, એટલે હવે એણે શું કરશે 14 થી 7 કદમ અહીંયા કૂદશે એટલે 14 થી કૂદશે. જુઓ આ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો કેટલા આવ્યા અહીંયા 7 કદમ આગળ કૂદ્યો એટલે 21. એટલે 14માં શું કરવાનું? 14માં 7ને ઉમેરવા, બુન્નું 14 પર ઊભો રહે છે અને તે 7 પગલાં આગળ કૂદે છે તો તે 21 પર પહોંચે છે. તો તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો. તો આ જ રીતે જંગલના બીજા પ્રાણીઓ પણ રમત રમે છે, એના દાવ આપણને આપેલા છે. આપણે આ રીતે અંકો ઉમેરવાના છે, તો એ આપણે હવે જોઈશું. તો ચાલો બાળ મિત્રો, આપણે આની આગળ જોયું હતું બરાબર પાઠ્યપુસ્તકમાં, તો પાઠ્યપુસ્તકમાં આ રીતની રમત કેટલાક પ્રાણીઓ 2 વાર રમ્યા છે તો એને આપણે અંકો ઉમેરવામાં મદદ કરવાની છે અને કોણ જીતે છે અને કોણ હારે છે એ આપણે શોધવાનું છે. તો શિયાળ, બિલાડી, સિંહ, હાથી, કાચબો અને રીંછ આટલા પ્રાણીઓ આ દડો ઉછાળવાની રમત રમ્યા છે. તો એ બધાના આ પહેલા દાવમાં જેટલી વખત દડો ઉછાળ્યા છે એ આપેલા છે અને આ બીજા દાવમાં એ લોકોએ જેટલી વખત દડો ઉછાળ્યા તે આપેલા છે. તો હવે આપણે કઈ રીતે અંકો ઉમેરવાના છે ખબર છે ને? ભૂનું સસલું જે રીતે ઉમેરતું હતું એ રીતે. તો શિયાળના પહેલા દાવમાં કેટલા છે? 16. તો આપણે આ સાપમાં જોઈશું 16 ક્યાં છે? અહીંયા બરાબર. તો એના ઉપર આપણે આ રીતે રાઉન્ડ કરી દઈશું. પછી બીજા દાવમાં કેટલા છે? 7. તો હવે આપણે 16 થી શું કરવાનું? 7 કદમ આગળ ખસવાનું. તો આ 16 છે, ત્યાંથી આપણે ચાલુ કરશું. આ 1, 2, 3, 4, 5, 6 અને 7, તો કેટલા આવ્યા? 23. તો અહીંયા કેટલા લખવાના આપણે? 23. ચાલો હવે બિલાડી. તો બિલાડીના પહેલા દાવમાં કેટલા છે? 18. તો ક્યાં છે 18? અહીંયા બરાબર. આ થયા આપણા 18. હવે 18 થી આપણે કેટલા કદમ આગળ જવું પડશે? 10. તો અહીંયાથી ચાલુ કરશું આપણે 10 કદમ સુધી બરાબર. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો કેટલા આવ્યા? 28. તો અહીંયા શું લખશું આપણે? 28 બરાબર. ચાલો હવે છે સિંહ. તો સિંહના પહેલા દાવમાં કેટલા છે? 19. તો અહીંયા આપણે શોધશું 19 આ રહ્યા, અહીંયા કરશું આપણે રાઉન્ડ 19 પર. તો 19 થી પછી બીજા દાવમાં કેટલા છે? 15. તો હવે 19 થી આપણે 15 કદમ શું કરવાનું છે? આગળ ખસવાનું છે. તો અહીંયાથી ચાલુ કરશું આપણે કેટલા કદમ? 15 સુધી. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15, તો કેટલા થયા? 34 બરાબર. તો સમજ પડી બાળ મિત્રો આમાં કઈ રીતે કરવાનું છે? તો હવે હાથી, કાચબો અને રીંછ, તો એ ત્રણના તમારે આ રીતે અહીંયા ઘડી અંકો ઉમેરવાના છે અને અહીંયા જવાબ લખવાના છે. ત્યાર પછી તમારે લખવાનું છે કે કોણ રમત જીતે છે અને કોણ હારે છે. તો એ કઈ રીતે થશે કે જેના સૌથી વધારે થયા હશે દડો બંને દાવના થઈને તો એ શું થશે? રમતને જીતશે. અને જેના સૌથી ઓછા થયા હશે તો એ શું થશે? રમત હારી જશે બરાબર બાળ મિત્રો. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે કરવાનું રહેશે. ચાલો હવે એના પછીનું બાળમિત્રો જુઓ, એમાં શું કરવાનું છે? આપણે ફક્ત અનુમાન કરો અને કહો. તો શું કીધું છે? પ્રભા તેના દાદીમાં કે જેઓ બીજા ગામમાં રહે છે ત્યાં જઈ રહી છે. પ્રભા હોય છે તે એના દાદીમાં પાસે જાય છે, પણ એના દાદીમાં ક્યાં રહે છે? બીજા ગામ. તો તે ત્યાં 15 કિલોગ્રામ શેરડી, 7 કિલોગ્રામ સફરજન અને 8 કિલોગ્રામ ટામેટા લઈ જવા ઈચ્છે છે.
કેટલું વસ્તુ લઈ જવાનું ઈચ્છે છે 15 કિલોગ્રામ શેરડી, 7 કિલોગ્રામ સફરજન અને 8 કિલોગ્રામ ટામેટા. પણ તેણે શું કરવાનું છે, તેણે નદી પસાર કરવાની છે. એને એના દાદી પાસે જવું હોય તો એણે શું કરવાનું છે, નદી પસાર કરવાની છે. હોડીમાં તે 25 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. તો શું તે બધી વસ્તુઓ લઈ જઈ શકશે? હવે શું કીધું છે કે એ હોડીમાં ફક્ત કેટલા કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, 25. તો શું એ આ બધું છે, 15 કિલોગ્રામ શેરડી, 7 કિલોગ્રામ સફરજન અને 8 કિલોગ્રામ ટામેટા, તો એ બધી જ વસ્તુ લઈ જઈ શકશે કે નહીં લઈ જઈ શકશે એ આપણે કહેવાનું છે. તો 25 અહીંયા તો જુઓ તો આ 15 વત્તા 7 તો 25 કરતાં વધી જશે ને, અને હજી બીજું પણ 8 કિલોગ્રામ છે. તો એ બધી જ શાકભાજી શું કરશે, આ જેટલી પણ વસ્તુ છે એટલું લઈ જઈ શકશે નહીં, બરાબર ને? કારણ કે આ વજન 25 કરતાં બધાનું વજન શું થાય છે, વધી જાય છે. એટલે કોઈ તો કાં તો કોઈ પણ બે વસ્તુ જ લઈ જઈ શકશે, કાં તો 15 કિલોગ્રામ શેરડી અને 7 કિલોગ્રામ સફરજન લઈ જઈ શકશે, અથવા તો 15 કિલોગ્રામ શેરડી અને 8 કિલોગ્રામ ટામેટા લઈ જઈ શકશે. બરાબર બાળમિત્રો? તો બાળમિત્રો આજે ગુનું સસલાની જેમ તમને અંકો ઉમેરવાની મજા આવીને, તો જે રમત હું રમી હતી એ રમત તમે પણ તમારા મિત્ર સાથે રમી શકો છો અને આ રીતે અંકો ઉમેરી શકો છો. તો તમારે પણ આ રીતે ઘરે તમારા મિત્ર સાથે રમવાની અને અંકો ઉમેરવાનો. બરાબર? તો ત્યાં સુધી આવજો.